સુરતની 30 પાવરફુલ મહિલાઓ સામે વુમન્સ ડે નિમિત્તે સ્કોડા સ્ટેલર શો રૂમના માધ્યમથી પાવર ડ્રાઈવનું આયોજન કરેલ છે. સમાજ માટે એક મેસેજ મૂકીને જે મહિલાઓ જુદા જુદા ક્ષેત્રે કામ કરવા માંગતી હોય તેમના માટે પ્રેરણા અને માર્ગદર્શનના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બધી ઇવેન્ટ અલ્ફા વુમન એન્ટરપ્રિનોર ક્લબ, જે સુરતની નામાંકિત મહિલાઓ માટેની કોમ્યુનિટી છે, જેની અંદર તમામ ફિલ્ડની મહિલાઓ એક જ મંચ પર આવીને એકબીજાને મદદ કરીને એકબીજાને પ્રોત્સાહન અને બિઝનેસ મળે તે હેતુથી જોડાયેલા છે. સેલ્ફ ડિફેન્સ, 15,000થી વધુ સેનેટરી પેડ્સ વિતરણ, મહિલા સશક્તિકરણ માટે ઓફિસર જીમખાના ખાતે રાઇફલ શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું. 6 તારીખે અલથાણા ચેરી હોસ્પિટલ ખાતે અલગ અલગ વિભાગોના 10 ડૉક્ટરો દ્વારા તમામ મહિલાઓનું તદ્દન નિઃશુલ્ક ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું. 8 તારીખે પાવર ડ્રાઈવ અને 9 તારીખે એવોર્ડ શો મળી ઘણા કાર્યક્રમોનું મહિલાઓ માટે સન્માન, સપોર્ટ અને એમ્પાવરમેન્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર માહિતી અલ્ફા વુમન એન્ટરપ્રિનોર ક્લબના ફાઉન્ડર દીપક અગ્રવાલ દ્વારા, અધ્યક્ષ રીતુ રાઠી અને ટ્રેઝરર પ્રીતિ ગોયલ તથા સદસ્યો દ્વારા આ સમગ્ર શોનું આયોજન કરવામાં આવ્યું છે. મારી સીઈઓ સ્ટેલર સ્કોડાથી આજે વુમન ઇન્ટરનેશનલ ડેના સંદર્ભમાં અમે અહીંયા ગેધરિંગ રાખ્યું છે, જેમાં 15-20 જે સુરતની સ્ટ્રોંગ એન્ટરપ્રિનર છે, જે અલગ અલગ બિઝનેસોમાં સંકળાયેલા છે, જે અમારા કસ્ટમરો પણ છે અને જે બધી મોટી ડિગ્નિટીઝ પણ છે, તો અમે આજે એ લોકોને અહીંયા આગળ ગેધરિંગ રાખી અને એક પાવર ડ્રાઈવ શો રાખ્યો છે, જેમાં અમે એ લોકોનું સન્માન કર્યું છે. શું મેસેજ આપવાનો એ લોકોને સમજમાં? સમાજને એક મેસેજ જેવો આપ્યો છે કે લાઈક રિસ્પેક્ટ વુમન. આજે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ બાબત પર ઘણું કાર્ય કરી રહ્યા છે, તો અમે પણ એક સમાજ સેવક તરીકે અમે આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે. દીપક અગ્રવાલ, क्या कार्यक्रम रखा गया है आज? हम लोगों ने वुमन एम्पावरमेंट का पावर ड्राइव का प्रोग्राम रखा है, जो स्टेलर्स कोड़ा कंपनी के साथ में हमने रखा गया है. आज महिला दिन है, उपलक्ष्य में क्या कार्यक्रम खास करके रखा गया है? हमने एक इमर्ज ईवा करके एक अवार्ड रखा है, इमर्जिंग वुमेन अचीवर अवार्ड, जो 30 अंडर 30 जो फर्स्ट टाइम सूरत में हो रहा है, जिसके अंदर हम लोग सभी अलग अलग सेक्टर्स में, जैसे कि फैशन डिजाइनिंग है, इंटीरियर डिजाइनिंग है, लॉ है, डॉक्टर्स है, सोशल इम्पैक्ट है, एनवायरमेंटलिस्ट है, आर्किटेक्चर है, इसी तरह के 30 अलग अलग सेक्टर्स में 30 एज के अंडर वालों के लिए हम लोगों ने अलग अलग कैटेगरीज में नॉमिनेशन रखा था, जिसका एक महीने का प्रोसेस था. उसके अंदर हम लोगों ने उन लोगों को अवार्ड्स अनायत किए हैं. उन्हीं वुमेन्स को एम्पावर करने के लिए आज हम लोगों ने स्टेलस कोड़ा की तरह से उधर हम लोगों ने खाने पीने का और उनको एम्पावरिंग का विदर सोशल मैसेज का प्रोग्राम रखा है. क्या कहना चाहोगे समाज के लोगों को? समाज के लोगों को मैं ये बोलना चाहता हूँ, ऐसे तो सभी दिन महिलाओं के लिए है, बट अगर हम यंग जनरेशन को जिनको सपोर्ट करेंगे तो उनके स्टार्टअप्स में, उनके बिजनेस के लिए काफ़ी उनको ग्रोथ मिलेगी और धीरे धीरे करके काफ़ी समाज में चेंजेस किए हैं.